માગરોલ સંજીવની નેશનલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ગૌશાળાઓ, ગૌસેવા હોસ્પિટલ અને લંબી સમયે સેવારત લોકોનું કરાયું સન્માન. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં છેલ્લા ઘણા વર્ષોથી જીવદયા અને પર્યાવરણ રક્ષાનું કામ સંજીવની નેચર ફાઉન્ડેશન, જે નરેશ બાપુના માર્ગદર્શન અને અતુટ પુરુષાર્થથી ચાલી રહ્યું છે. પર્યાવરણ એ માનવ જીવનના અસ્તિત્વ માટે એક ગંભીર પ્રશ્ન છે. પર્યાવરણ જાગૃતિ અને પર્યાવરણની રક્ષા માટે સતત પ્રયત્નશીલ આ સંગઠન આયાવર પક્ષીકુંજના શિકારને અટકાવવા માટે તેમજ પ્રકૃતિના સ્તંભ સમા વૃક્ષનું જતન અને સંવર્ધન, ઘાયલ બીમાર પશુ પક્ષીની સારવાર જેવા ઉમદા હેતુ સાથે સંગઠન સતત કાર્યરત છે. નરેશભાઈ ગોસ્વામી, નિલેશભાઈ રાજપરા, મેહુલભાઈ વૈષ્ણવ અને સીલ મક્તોપુર, માધવપુર, શેરિયાજ, ચોરવાડ તેમજ ગ્રામ્ય વિસ્તારની સમગ્ર ટીમ આ કાર્ય સાથે તન મન ધનથી જોડાયેલ રહેલ, જેને આજરોજ મુરલીધર વારીમાં સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી, જે અનુસંધાને ગાય છે તો જીવન છે તે થીમથી માંગરોળ તાલુકાની તમામ ગૌશાળા, લંપી વખતે સેવારત સેવાભાવીઓ, ગૌ હોસ્પિટલના સંચાલકોનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં માંગરોળના લોકપ્રિય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જાણીતા ઉદ્યોગપતિ નારણભાઈ ખેતલપાલ, ભારતીય જનતા પાર્ટીના વેલજીભાઈ મસાની, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, ચોરવાડ પ્રમુખ મંથનભાઈ ડાભી, મરીન ડીવાયએસપી શર્મા સાહેબ, આરએફઓ વારા સાહેબ ડૉક્ટર સાંગાણી સાહેબ, ઉદ્યોગપતિ મેરામણભાઈ યાદવ, સેવાભાવી મનસુખભાઈ વૈષ્ણવ તેમજ પૂર્વ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર વનરાજસિંહ રાયજાદા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સુંદર સંચાલન જાણીતા ઉદ્ઘોષક રમેશભાઈ જોશીએ કરેલું. આ તકે ગૌશાળાઓને વિશિષ્ટ શીલ્ડ મુમેન્ટો અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલું, સાથે ઉપસ્થિત તમામ શ્રોતાઓને પણ ચકલીના મારા, પાણીના પોટ, ચાંદાનીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.